જીવનની અંદર જ્યારે સત્સંગ હોય, જ્યારે ભગવાનની કથા વાર્તાઓ આપણે વાંચતા હોય, ત્યારે આપણને સમજાય કે નહીં, આપણી યુવાની એટલે ભગવાનને સમર્પિત કરવાનો જીવન છે. આ યુવાની એટલે એવી યુવાની કે 18 થી 20 કલાક જો તમારે ભગવાનની સેવામાં પણ આપવા હોય, તમારા સત્કાર્યોની અંદર આપવા હોય તો થઈ શકે. આજે એક મજાનું રાફુ ગામની મુલાકાત કરીને આવી, અને એ મુલાકાત કરીને આવી ત્યારે મજાની વાત એ છે કે એક એવું ગામ છે કે જેનું તોરણ 700 થી 800 વર્ષ પહેલાં બંધાયું હતું, અને છેલ્લા 85 વર્ષથી એક સ્થળે રોજ નિયમિત કથા થાય છે. આવા ગામ હોય કે આવા આપણા ઘરનું આંગણ હોય, આપણે આસપાસની આવી કોઈ સંસ્થા હોય કે જ્યાં રોજ આવી સેવાઓ થતી હોય, રોજ આવી કથા પારાયણ થતી હોય, તો ક્યાંક આપણે એવો પણ લાભ લઈ શકીએ કે આપણી યુવાની લેખે થાય. અને જ્યારે પણ ભગવાનના ધામમાં આપણે પહોંચીએ ને, ત્યારે ભગવાનની સામે નતમસ્તકથી ન ઊભું રહેવું પડે, ભગવાનને કહેવું પડે કે ભગવાન, આ દેહ સ્વરૂપે મેં જ્યારે પણ જેવે પણ કામ કર્યા છે, તપાસી લેવાની છૂટ. એક પણ કામ એવું નથી કર્યું કે આપણા દરબારની અંદર લાંછન લાગે કે આ મનુષ્ય દેહ મને મળ્યો હતો, અને એક પણ ખોટું કામ કરીને આવી છું. એના પછી ત્રીજી વાત, આપણી સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે માન મળે કે અપમાન, સદાય આપણે એનાથી દૂર રહીએ. માન મળે તોય આત્માને સ્વીકાર છે, અને અપમાન મળે તોય આત્માને સ્વીકાર છે. સંતોની વાત કરીએ તો સંતના સાનિધ્યની અંદર એકનાથ નામના ખૂબ મજાના સંત થઈ ગયા. એમની વાત કરવી છે ત્યારે, એકનાથ જ્યારે ગંગાજીમાં 9-12 નીકળ્યા ત્યારે કોઈ પામર જીવ હતો એમની ઉપર થૂક્યો. આપણે ઉપર કદાચ કોઈ માટી પણ ફેંકે ત્યારે આપણને બહુ અપમાન જેવું લાગે, ત્યારે એકનાથે ફરીથી નાવા ગયા ગંગાજીની અંદર, અને ફરીથી એની ઉપર થૂક્યો. એવું 2, 5, 15, 20, 25, 50, 100 વખત થૂક્યો, અને તેમ છતાંય તો છેલ્લે પહેલાંનું થૂક પૂરું થયું, પણ એકનાથજીના જે મનની અંદરનો ભાવ હતો, એ સદાય ભક્તને એ સંત ભાવ હતો, એ ભગવાનને સમર્પિત ભાવ હતો, એના ચહેરા ઉપર એક પણ જાતની લેશ માત્ર રીતે અપમાન કર્યાની ભાવના નહોતી. પેલા પામર જીવે એને પૂછ્યું કે મેં તમને 100 વખત થૂક્યો, તેમ છતાંય તમને ગુસ્સો કેમ નથી આવતો? ત્યારે એકનાથજીએ ખૂબ સરસ કહ્યું હતું કે રોજ કદાચ ભગવાનની દયાથી તો હું એક જ વખત ગંગાજીની અંદર સ્નાન કરી શકતો હતો, આજે તમે મારા ઉપર ઉપકાર કર્યો છે ને, તમારા લીધે આજે હું 100 વખત ગંગાની અંદર સ્નાન કરી શક્યો છું. જ્યારે પણ પરિવાર જીવનની અંદર પણ એમ લાગે કે કોઈ આપણને કંઈ કહી દીધું, ત્યારે અપમાન અને માનનો ભાવ એક બાજુ મૂકીને જ્યારે સંતના સાનિધ્યની અંદર જીવ વળગતો હોય. અને બીજી વાત તુકારામની, એ પણ જ્યારે અકબર બાદશાહનો સમય હતો ત્યારે તુકારામ એક સંત થઈ ગયા, અને એની વાત મારે મૂકવી છે ત્યારે, એની વાત મારે જ્યારે આપ સમક્ષ મૂકવી છે ત્યારે, કે જ્યારે તુકારામ ખૂબ ભગવાનની ભજન ભક્તિ કરતા અને પોતાના પત્નીની સાથે ગામે ગામ ફરીને પોતે વ્યસન મુક્તિના સંદેશ આપતા, પોતે ભગવાનના ભજન કરવાના સંદેશો આપતા, અને એ સંદેશાની વચ્ચે એક ગામની વચ્ચે ગયા, અને એ ગામ આખું વ્યસની ગામ હતું. ત્યાં જઈને વાત કરે છે કે ભગવાનની કથા સત્સંગ કરાય, ભગવાનની પારાયણની અંદર તમે જોડાઓ, ત્યારે કોઈ પણ વ્યક્તિને એવું નથી લાગતું કે આ કહે છે એ સાચું કહે છે. એમ આપણે એમ કરવું જોઈએ કે એ જે કહે છે એની કરતાં આપણે એને અદ્ભુત અપમાન કરવું જોઈએ કે જેના લીધે અહીંનું સંતનું સાનિધ્ય છે, આ ગામનું એ સાનિધ્ય રોપવા માટે આવ્યા છે, અહીંથી જતા રહે, એમનું ખૂબ અપમાન કરે છે. ગામની વચ્ચે એને માથા મુંડન કરે છે, એના માથા ઉપર ચૂનો ચોપડે છે, એને ગધેડા ઉપર ઊંધી બાજુ બેસાડે છે, અને ગળામાં રીંગણાની માળા પહેરાવે છે. આટલું અસહ્ય અપમાન કરે છે એક સંત જીવનું, આખા ગામની અંદર ફેરવે છે, અને સાંજે ઘરે આવે છે ત્યારે પત્ની એવું કહે છે કે આમાં ન જીવવું જોઈએ, મારે મરી જવું જોઈએ, આત્મહત્યા કરી લેવી જોઈએ, મારા પતિનું આટલું હળાહળા ગામ અપમાન કરતું હોય તો મારાથી ન જીવાય. ત્યારે સંત તુકારામ એવું કહે છે કે બોલ ને વાલી, એમાં શું અપમાન જેવું લાગ્યું? તો કે તમારું મુંડન કર્યું તમને જરીકે લેશ માત્ર અપમાન જેવું ન લાગ્યું? તો કે 6 મહિનાથી વાળ નહોતા કપાવ્યા, આપણી પાસે એટલા પૈસાય નથી કે આગળના 6 મહિના સુધી કપાવી શકીએ. ભગવાને આપણી ઉપર ઉપકાર કર્યો, આ ગામજનોએ આપણી ઉપર ઉપકાર કર્યો કે એને મુંડન કરી નાખ્યું, આપણે 6 મહિના સુધી કપાવવા નહીં. તો કે તમારા માથા ઉપર ચૂનો ચોપડ્યો, તમને એમાંય શરમ જેવું ન લાગ્યું? માથામાંય કે ખોડો હતો, ચૂનો ચોપડ્યો તો એ ખોડો જતો રહ્યો, એમાંય મને અપમાન જેવું નથી લાગતું. તો કે તમને એવું નથી લાગતું કે તમારા ગળાની અંદર રીંગણાની માળા પહેરાવી, શાકભાજીની માળા પહેરાવી, તોય તમને અપમાન જેવું ન લાગ્યું? એટલે કે વાલી, આપણે અહીંયા આવ્યા ગામમાં 10-11 દિવસ થયા, આપણી પાસે પૈસા નથી કે આપણે શાકભાજી રાંધીને ખાઈ શકીએ, લે આ રીંગણાની માળા અને ભડથું બનાવી આપણે સરસ મજાનું જમીએ. અને એથી વિશેષ કે તમારા ગધેડા ઉપર તમને ઊંધા બેસાડે અને આખા ગામમાં સવારી કરી. તો કે જ્યારે આપણે લગ્ન થયા ને ત્યારે આપણી પાસે પૈસાની સગવડતા નહોતી કે જેના લીધે આપણે આખા ગામની અંદર આપણું ફૂલેકું કાઢ્યું હોય, ગામવાળાએ કાઢ્યું, એમાં કાંઈ વાંધો નથી.